શહેરા સબ ઓફિસના ગ્રામીણ ડાક સેવકો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બ્રાન્ચ પોસ્ટ ઓફિસના ગ્રામીણ ડાક સેવકો પોસ્ટ વિભાગના બીપીએમ જીડીએસ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે શહેરા નગરમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈ કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગણીઓને લઈ રજૂઆત કરી હતી હાલ શહેરા પોસ્ટ ઓફિસ ખાતે એકત્રીસ જેટલા ગ્રામીણ ડાક સેવકો હડતાલમાં જોડાયા હતા તેમજ પંચમહાલ જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ ગ્રામીણ ડાક સેવક કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે જ્યારે બીપીએમ જીડીએસ કર્મચારીઓની પાંચ માંગો હજુ સુધી સ્વીકારવામાં આવી નથી જેને લઈને પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવાયો હતો જેમાં તેમને પાંચ લાખ મેડિકલ સહાય ગ્રેજ્યુએટી આઠ લાખની નોકરી આપો અને બીજી મેડિકલ સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ પંચમહાલ જિલ્લાના અંદાજીત ત્રણસોથી વધુ ગ્રામીણ ડાક કર્મચારી ઉપચાર્યો હડતાલમાં જોડાતા ટપાલ વ્યવહાર ખોરવાતા અગત્યના જરૂરી ડોક્યુમેન્ટ્સથી લોકો અટવાયા હતા અમે શેરા તાલુકામાંથી છીએ આજે અમે હડતાલ પર ઉતરેલા છે કે જે અમારી માંગણી છે જે પૂરી કરે એના માટે એમાં પાંચ લાખની અમને ગ્રેજ્યુટી આપે અને આઠ કલાકની નોકરી આપે તે પર્સમાં અમને અમારી જે મળતી હોય મેડિકલ સહાય તે અમને મળવું જોઈએ અને પાંચ લાખની ગ્રેજ્યુટી મળવી જોઈએ અને જે તે માંગણીઓ પૂરી અધૂરી હતી એ પૂરી થવી જોઈએ અને અમે બધું કાક બધું કામકાજ અમે ત્યાર પછી પૂરું કરીશું અમે અમે આજે આપણે અહીં બધા ચહેરા ભેગા થઈને શું કામગીરી કરી અમે આવેદન પત્ર આલ્યું એસપીએમ સાહેબને તમને એવું લાગે છે કે સરકાર તમારી માંગણી પૂરી કરશે પૂરી તો કરવી જ જોઈએ ને તો સ્ટેટસ મળે અને 8 કલાકની નોકરી પૂરી મળે સાથે 8 કલાકની નોકરી સાથેના જે કંઈ ફેસિલિટી હોય એ બધી મળે એ માટે અમે માગણી માટે અમે હડતાલ પર ઉતરેલા છીએ ગ્રામ અમારે ત્રેવીસ બીઓ છે શહેરા તાલુકાની એ બધા જ અમે ટોટલી હડતાલ પર છીએ આજે આજે અમે આવેદન પત્ર આપ્યું છે અમારી માગણીઓનું એસપીએમ સાહેબને આપ્યું છે Thank